બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સેલવાસની. સેલવાસ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ, જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ બન્યા. સેલવાસ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી, એ જ પ્રમાણે જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ બનાવાયા હતા. દાના જિલ્લા પંચાયત અને સેલવાસ પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. સેલવાસ પાલિકા ખાતે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સેલવાસ કલેક્ટરે સંદીપકુમાર સિંહ તેમજ પાલિકા સીઓ મોહિત મિશ્રાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. તેમજ કલેક્ટરે પાલિકા પ્રમુખ રાકેશજી ચૌહાણ અને ઉપપ્રમુખ અજયભાઈ દેસાઈને પ્રમાણપત્ર આપ્યું હતું. સીઓ મોહિત મિશ્રાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત લોકોએ પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ આપી હતી. રાકેશજી ચૌહાણે અમારી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સેલવાસ પાલિકા વિસ્તારમાં તમામ બાકી રહેલા કામો જલ્દીથી પૂર્ણ કરાશે, તેમજ હાઉસ ટેક્સ માટેના સર્વેમાં જે પણ ભૂલો થઈ હોય એ ફરિયાદ મળતા ફરીથી સર્વે કરાશે. ઉપપ્રમુખ અજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાલિકાના તમામ વોર્ડમાં પાલિકાના અધિકારીઓ સાથે વિઝિટ કરશે અને નાની મોટી સમસ્યાઓનું સમાધાન કરશે. એ જ પ્રમાણે દાના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ખાનવેલના નિશા સુનિલ ભાવર તેમજ ઉપપ્રમુખ તરીકે મધુબેન કરાડના દીપક પ્રધાનની વરણી કરાઈ હતી. પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. સબસે પહેલે તો મેં હમારે લોકપ્રિય સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર જી કા દિલ સે આભાર વ્યક્ત કરુંગી કે ઉન્હોને મુજે ઇતની બડી જિમ્મેદારી સોંપી હૈ, જિસ જિમ્મેદારી કો મેં પૂરી કરને કી ભરપૂર કોશિશ કરુંગી. ઓર હમારે પાર્ટી કે અધ્યક્ષ શ્રી ધર્મેશ ચૌહાણ જી કો ભી મેં આભાર વ્યક્ત કરના ચાહુંગી. આગે હમકો મોહનભાઈ જીને બહોત કુછ કિયા હૈ હમારે નગર હવેલી કે લિયે, દાદરા નગર હવેલી કે લિયે. ઓર હમ ભી આગે વહી પ્રયાસ કરેંગે કે જો ભી ગાંવ હૈ, વિલેજેસ હૈ, ઉસમે હમ ભરપૂર ડેવલપમેન્ટ કરને કી કોશિશ કરેંગે. એક મોડર્ન દાદરા નગર હવેલી બનાને કી હમ પૂરી કોશિશ કરેંગે. મુજે બહોત ખુશી હૈ આજ કે મેરે ચુને હુએ જો દાદરા નગર હવેલી કે 20 જિલ્લા પંચાયત સદસ્ય હૈ, ઉન્હોને મુજે જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ કે રૂપ મેં ચુના હૈ, તો મુજે બહોત ખુશી હૈ. ઓર મેરે સારે જિલ્લા પંચાયત સદસ્યો કા મેં આભારી હું. हमारे जो सुप्रीमो, हमारे पार्टी के जो सुप्रीमो आदरणीय श्री मोहन भाई डेलकर, उनका और उनके परिवार का मैं बहुत बहुत आभारी हूँ कि मुझे यह बहुत ही महत्वपूर्ण जिम्मेदारी जिला पंचायत उपाध्यक्ष के रूप में दी है. अभी यह बहुत बड़ी जिम्मेदारी होती है. मैं मेरे जो सुप्रीमो आदरणीय श्री मोहन भाई और मेरे सारे जिला पंचायत सदस्य और सारी जनता को यह कहना चाहता हूँ, यह खातरी दिलाना चाहता हूँ कि मुझे जो भी जिला पंचायत उपाध्यक्ष के रूप में जो भी जवाबदारी मिली है, वो सारी जवाबदारी को पूरी करने के लिए मैं मेरा पूरा 5 साल का जो ये पूरा जो भी मेरा टेन्योर का जो समय है, मैं पूरा समय उसमें लगा दूंगा, मेरी पूरी ताकत उसमें लगा दूंगा. और लोगों का काम करने के लिए मैं कहीं पर भी पीछे नहीं हटूँगा. मैं यह कोशिश करूँगा कि जिला पंचायत और ग्राम पंचायत और लोगों के बीच एक ऐसा तालमेल रहे, दादरा नगर हवेली प्रशासन, जिला पंचायत और लोगों के बीच भी ऐसा तालमेल रहे कि सारे के सारे लोगों के सारे की सारी समस्या का समाधान तुरंत हो जाए, यह मेरा प्रयास हमेशा रहेगा. राम राम. तलोद प्रतिद मारा मत विस्तारना सर्वे નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, મિત્રો આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુને પ્રાર્થના. નવા વર્ષના મારા સર્વને રામ રામ. નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતા જય. વંદે માતરમ.
जी नमस्कार। आजना जीएसटीवी ना सौ मित्रों ने आवती दिवाळीनी खूब खूब शुभेच्छाओं पाठवू छू। भारतीय जनता पार्टी साबरकांठाना फरीथी जवाबदारी मने जे प्रमुखनी सौंपवामां आवी छे निष्ठापूर्वक आगामी टर्म सुधी मारी पूर्ण करवानी आप सौने जवाबदारी निभावा माटे शक्ति मागू छू। अने आगामी दिवसोमां भारतीय जनता पार्टी साबरकांठामां आवती स्थानिक स्वराज्यनी चूंटणीओमां पण भव्य विजय आपी अने प्रदेशनी अंदर फरीथी सरकारनी अंदर जिल्ला पंचायत तालुका पंचायत तो नगरपालिकाओ खूब सारी बहुमतीथी मेळवी अने सत्ता उपर आवशे एवी आशा पण राखू छू। आप सौए जोयुं के आवा महामारीनी अंदर पण आपणे गुजरातनी बाय इलेक्शननी 8 सीटो खूब मोटी सरसाईथी जीती शक्या छे। देशनी अंदर पण बिहार जेवा राज्यनी अंदर पण भारतीय जनता पार्टी नीतीश कुमारनी साथे रही अने विजयी बनीश एम आगामी दिवसोनी अंदर आपणुं केन्द्रनुं नेतृत्व गुजरातनुं नेतृत्व साथे मळी अने गुजरातना देशना विकासनी अंदर सौ एमां सहभागी बनीए। भारतीय जनता पार्टीना केन्द्रना आपणा ज माननीय वडाप्रधान नरेन्द्रभाई જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું। દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે મેડ ઇન ઇન્ડિયા છે આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવસ દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું। મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર મોબાઈલ નંબર
7990007993